વલસાડ જિલ્લાના ભાજપના નવા યુવા સાંસદ ધવલ પટેલનો મતદાતા અભિવાદન કાર્યક્રમ ઉમરગામના ઘોડીપાડા ખાતે યોજવામાં આવ્યો હતો. તાલુકાના વિવિધ સમાજના આગેવાનો તેમજ ઇન્ડસ્ટ્રીયલ સંગઠનો દ્વારા સાંસદનો ફૂલહાર આપી સન્માન કરાયું હતું. ધવલ પટેલે તાલુકાના રેલવે રસ્તા સહિતના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ અન્ય ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી. જો લોકસભા કા ચુનાવ હુઆ થા ઉસકે અંદર 26 વલસાડ લોકસભા કે અંતર્ગત હમને જો ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને દર્જ કી હૈ જિસમે હમલોગ 2,10,000 જૈસી જંગી બહુમતી જિસે જીતે ઉસમે ઉમરગામ વિધાનસભા કા ભી બહોત મુખ્ય રોલ થા. ઉમરગામ વિધાનસભા 2022 મેં હમલોગ 65,000 જીતની માર્જિન સે જીતે થે. ઇસ બાર હમલોગ ઉમરગામ વિધાનસભા વલસાડ લોકસભા સીટ મેં 87,500 કી માર્જિન સે હમલોગ જીતે. તો હમલોગ કે લિયે હાઈએસ્ટ જો ગ્રોથ હુઆ હૈ માર્જિન મેં વો હમારે ઉમરગામ વિધાનસભા મેં હુઆ હૈ. ઉસકે લિયે હમારે જીતને ભી મતદાર ભાઈઓ બહેનો હૈ, હમારે ભારતીય જનતા પાર્ટી કે સનિષ્ઠ કાર્યકર્તા હૈ, જિલ્લા પંચાયત કે હમારે પૂરે સદસ્ય હૈ, તાલુકા પંચાયત કે સદસ્ય, સરપંચશ્રી ઓર ખાસ કરકે જો હમારે ઉમરગામ કે લોકપ્રિય વિધાયક રમણલાલ પાટકર સાહેબ હૈ, ઉનકા ધન્યવાદ કરને કે લિયે મેં સ્પેશિયલ આજ ઉમરગામ આયા હું. પત્રકાર નો હંમેશા કામ સાચો હોવો જોઈએ, પક્ષપાત વગર હોવો જોઈએ, અને જે દિખાલસ પડે સાચો કામ હોય અને સારું કામ હોય એ પ્રજા દેને સાચી માહિતી મળે એટલા માટે જ પત્રકાર તરીકેથી ફરજ અદા કરતા હોય છે. પણ ઘણી વાર ગઈકાલે અમે કહ્યું કે દરેક સમાજને અમે બોલાવ્યા છે અને પત્રકારને એની જાણ કરી, એટલે સરીગામનો જે પત્રકાર છે એને નેગેટિવ લખ્યું. શાના માટે ભાઈ વારંવાર તમે એવું લખો છો? સાચું કામ છે, સારું કામ છે. અને જે રસ્તાની તમે કામ કહો, આખા ગુજરાત રાજ્યની અંદર હું લાવા સાથે કહું છું, ઉમરગામના જેટલાઓ રસ્તા થયા છે 288 એવા સારા સુંદર વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી. ગયા મંગળવારે પણ અમે માન્ય મુખ્યમંત્રીને મળ્યા હતા અને એમણે ગઈકાલે ફેક્સથી 10 કરોડ રૂપિયા બીજા મોકલ્યા આપ્યા. ઉમરગામ દે અંદર જે પણ હજુ બાકી હોય એ કરવા માટે તૈયાર છે. બરાબર, ઉમરગામ દે અંદર અત્યારે દરિયાઈ ધોવાણ જે મારે 12,97,00,00,000 રૂપિયા હતા તેની સરકારે 30% વધારો કરીને 15 કરોડ રૂપિયા ગઈકાલે જ મંજૂરી પણ આપી દીધી છે. હવે જે જેટીનું જે કામ છે, હાર્બર બંદરનું કામ છે, એ પણ ટૂંકા સમયની અંદર ચાલુ કરવા જઈ રહ્યા છે ભરૂલી માટે.